નારી પર સ્ત્રી એ તો મા સમાન છે, એના ઉપર દ્રષ્ટિ ખરાબ ન કરાય. એ તો એ હતો વીર શિવા કે જ્યારે યુદ્ધ ચાલતું હતું અને દુશ્મનોની છાવણીમાંથી જ્યારે સુંદર સ્ત્રીને લાવવામાં આવી, એ સુંદર સ્ત્રીને જોતા એ સેનાપતિ જે શિવાજીના હતા ને એને થયું કે લાવ આ સ્ત્રીને લઈ જવા દે. આજે દુશ્મનો બધા આપણી નારી પર આપણી મા ઉપર અત્યાચાર કરે છે ને, હવે મોકો છે. અને એ વીર શિવાજીની સમક્ષ એ છાવણીની અંદર એ સ્ત્રીને લાવવામાં આવી. એ યુવાન સ્ત્રી એટલી બધી ધ્રુજતી હતી, કાપતી હતી, ડરતી હતી. અને યુવાન સ્ત્રીને સામે લાવીને ઘૂંઘટ ખોલ્યો, સામે વીર શિવાજી બેઠા છે. શિવાએ જ્યાં નારી સ્ત્રીને જોઈ, યુવાન સ્ત્રી, પહેલા તો એને બધા સેનાપતિને એવું હતું કે અમને આજે ખૂબ પ્રસન્ન થશે શિવાજી અમારા ઉપર, અમે એને મોટો ઉપહાર આપ્યો છે. પહેલા તો એને ખૂબ ગુસ્સે થયા એના ઉપર. અને પછી એ આવનારી યુવા નારીને કહેવા લાગ્યા કે માં, કદાચ કાશ મારી માં જો તમારા જેટલી સુંદર હોત ને, તો આજે હું પણ એટલો સુંદર હોત. વિચાર કરજો કે દ્રષ્ટિ કેવી, કેવો દ્રષ્ટિકોણ, અને સેના કારણે થયું હતું. કારણ આ સંસારની, આ સમાજની, આ ભારત વર્ષની એ આર્ય નારીઓએ જ્યારે હરડા ગાતા ને, ત્યારથી એને એવું પાયું હતું કે આગળ જતા એ ક્યારેય ખરાબ રસ્તા પર ન ચાલી શકે. એવા શૌર્ય ગુત્યો એને સંભળાવ્યા હતા. અને વીર શિવાને તો જીજાબાએ એવા એવા ગીતો સંભળાવ્યા હતા કે તારે આગળ જતા રાષ્ટ્ર માટે સમર્પિત થવાનું છે, બનવાનું છે કાંઈ. અને આજે પણ આપણા આ રાષ્ટ્રના કવિઓ, ઘડવૈયાઓ પણ એને યાદ કરતા આપણને બધાને ઢંઢોળે, આપણને બધાને ઉઠાડે. એ જનનીના હૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રંગ, હો પીધો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. જનનીના હૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રંગ, હો પીધો કસુંબીનો રંગ. એની પાસેથી પણ એવો રંગ પામ્યો છે. અને એટલે પણ કહ્યું
રાજ મને હો રાજ મને લાગ્યો કસુંદી નો રંગ 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 એ હતી માતૃશક્તિ કે સતત એનું ચિંતન એનો વ્યવહાર એ ખવડાવતી હોય બાળકને તો એ જ ચિંતન હોય એ જ વિચાર હોય અને જેથી કરીને બાળકોની અંદર એટલા બધા સંસ્કાર પુરાયા છે અને એના કારણે જ તો આપણી આ રાષ્ટ્રભૂમિ મહાન છે. બસ માતાજીનું દર્દ છે, ગુરુદેવનું દર્દ છે કે આ સંસારની માતૃશક્તિ આગળ આવી અને જે યુગ નિર્માણની જે ધરોહર છે ને એને ઉપાડે, એને બદલે અને યુગ નિર્માણના કાર્યમાં હવે લાગી જાય. તો આવો આજના માની પુણ્યતિથિએ એક જ સંકલ્પ લઈએ કે માં હવે કેમે કરી અને તે જન્મ આપે છે ને નારી તરીકે એ જન્મને અમે સાર્થક કરી શકીએ.